શહેરમાં ઘણી બધી શાળાઓ કોલેજો આવેલી છે, જેમાંની એક ભગવાન મહાવીર કોલેજ પણ છે. ભગવાન મહાવીરમાં ભણતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ હાલ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેમ કે એડમિશન વખતે વિદ્યાર્થીઓએ આપેલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા લે છે અને બાદમાં વિદ્યાર્થીઓ કોલેજ બદલવાની હોય છે અથવા તો ભણતર છોડવું પડે છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓએ આપેલ ડોક્યુમેન્ટ આ સંસ્થા દ્વારા પરત કરવામાં આવતી નથી અને કોલેજના ટ્રસ્ટી સંચાલકો દ્વારા આખા સત્રની ફી ભરો તો તમને તમામ ડોક્યુમેન્ટ આપું છું અને તમારાથી કંઈ થાય તેમ નથી, અમારી ઓળખાણ દિલ્હી સુધી છે, તેમ કહી વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવે છે. ભગવાન મહાવીર કોલેજમાં ભણતો એક વિદ્યાર્થી શું કહી રહ્યા છે તે આપણે તેના મુખેથી જ સાંભળીએ. મારું નામ વંદન ભાદાણી. ભગવાન મહાવીર કોલેજમાં ઘણા સમયથી બધા વિદ્યાર્થીઓને જે અહીંયા 10 કે 12ના એડમિશન લેતી વખતે રિઝલ્ટ જમા કરાવવામાં આવેલા હોય છે એ પૂરેપૂરી ફી ભરે એ પછી જ અમે રિઝલ્ટ આપીશું એવી બધી ધમકીઓ આપવામાં આવે છે. પછી જ્યારે કોલેજને કોઈ મુશ્કેલી વિદ્યાર્થીને મુશ્કેલીને કારણે એની કોલેજ ચેન્જ કરવી હોય અથવા તો ભણતર પૂરું મૂકવું હોય ત્યારે એને એના ડોક્યુમેન્ટ પાછા જોઈતા હોય છે કે એનઓસી જોઈતું હોય છે ત્યારે પણ ખોટી રીતે કોલેજ પ્રશાસન દ્વારા એ લોકોને ધમકાવવામાં આવે છે કે તમારે ફી પૂરેપૂરી ભરવી જ પડશે, અમારી ઓળખાણ બહુ ઊંચે સુધી છે, તમે કાંઈ નહીં કરી શકો, એવી બધી ધમકીઓ આપવામાં આવે છે. અને એવા સ્ટુડન્ટોને એ લોકો એનઓસી અને રિઝલ્ટ આપી દે છે કે જે લોકોને પ્રેસની ઓળખાણ હોય, પોલીસની ઓળખાણ હોય કે કોઈ રાજકારણીની ઓળખાણ હોય, મતલબ કે આ બધી મિલીભગતથી ચાલે છે કે કોઈની ઓળખાણ હોય તો તમને આપશે, બાકી સામાન્ય વિદ્યાર્થી સામાન્ય પરિવારના વિદ્યાર્થીનો હક આ લોકો છીનવે છે. અને બીજી વાત રહી ડોનેશનની, આ કોલેજ દ્વારા જે કુખ્યાત છે, તમે ગૂગલમાં લખશો કે ચોર કોલેજ ઓફ સુરત તો તમે જાતે જ સર્ચ કરી લેજો કે કોનું નામ આવે છે, અમારે કહેવાની પણ જરૂર નથી કે સુરતની ચોર કોલેજ કઈ છે. અને ડોનેશનની બાબતે અત્યારે અમે મીડિયાના મિત્રોને એક ક્લિપ આપવા જઈ રહ્યા છીએ કે જેમાં ખુદ કોલેજના જ એક બે ટ્રસ્ટીઓ સ્વીકારે છે કે હું એડમિશનનું કારભાર સંભાળું છું, આ વ્યક્તિ કમિશનનો કારભાર સંભાળે છે, આ વ્યક્તિ પેમેન્ટનો કારભાર સંભાળે છે, એટલે કે ડોનેશન પ્રથા આ કોલેજમાં ફૂલ પૂરજોશથી ચાલુ જ છે. અને એક બીજી વાત પણ છે કે અહીંયા બધા વાતો કરે છે, આપણને કોઈ બીજી જાણકારી નથી કે મંત્રીઓ સાથે ઓળખાણ છે અને જે એ લોકોની ઓળખાણ હોય પૈસા લઈને આ લોકો પાસ કરાવી દે છે, રિઝલ્ટ અપાવે છે અને ટ્રસ્ટીની સામે બેસીને પેપર લખાવવા સુધીની ઓફરો આ લોકો કરે છે કે તમારી પાસે પૈસા હશે તો તમને બધી સુવિધા અમે આપશું, પૈસા આપો સુવિધા અમે આપશું. હજારો સ્ટુડન્ટો છે જે આવતા બીવે છે, આ લોકો એવી રીતે ધમકી આપે છે કે અમારી ઓળખાણ છેક દિલ્હી સુધી છે, દિલ્હીની ઓળખાણ એટલે વ્યક્તિ બી જ જવાનો છે, એ સામાન્ય માણસ છે અને એકજૂટ થશે તો જ મળશે. અત્યારે ઘણી સંસ્થાઓ ભેગી થઈને અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ, જોઈએ હવે કેવી માંગ સ્વીકારાય છે અમારી. મારું નામ પંકજ ધામેલિયા છે. છેલ્લા ઘણા સમયથી ભગવાન મહાવીર કોલેજના નામે સ્ટુડન્ટના ફોન આવી રહ્યા છે કે અમારી એનઓસી અમારા ડોક્યુમેન્ટ્સ આપવામાં આવતા નથી, વચ્ચે ડ્રોપ આઉટ કરી હોય અથવા કોલેજ ટ્રાન્સફર કરી હોય તો એવું કોલેજ પ્રશાસન તરફથી એવું કહેવામાં આવે છે કે પહેલા ફી ભરો, બાકી છે એ તમારી સીટ અમારી કોલેજમાંથી ખાલી થાય તો અમારે ખોટ જાય, એટલે ફી ભરો તો જ ડોક્યુમેન્ટ પાછા આપવામાં આવશે, નહીતર ભગવાન મહાવીરના નામે જે અહિંસાના પૂજારી કહેવાય ભગવાન મહાવીર એવા નામે આ બદનામ કરી રહ્યા છે, ભગવાન મહાવીરનું નામ બદનામ કરી રહ્યા છે. આજે અમારી સાથે અત્યારે 10 થી 12 સ્ટુડન્ટ અત્યારે હાલ મોજૂદ છે જે અમે અત્યારે રજૂઆત કરવાના છીએ અને ઘણા બધા અમે ડેટા એકઠા કર્યા છે, તે આગામી સમયમાં જો અમને અત્યારે જવાબ નહીં આપવામાં આવે તો અમે આગામી સમયમાં એક મોટું આંદોલન ભગવાન મહાવીર કોલેજ સામે અમે કરવાના છીએ.